ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ પણ આપણી સાથે ઉપસ્થિત છે. બે મહિલાઓ એક પુરુષ આખા કેસનું અને એનું એનાલિસિસ કરશે અને હું એન્કર તરીકે આ વાતને આખી સમજવાની કોશિશ કરીશ અને વધુને વધુ સારી ઇન્ફોર્મેશન આપણા સુધી પહોંચાડવા માટે અમે સૌ પ્રયાસો કરીશું. મેઘાજી, સામાન્ય રીતે દહેજ અંગે અદાલતો પોતાના ચુકાદા ઓબ્ઝર્વેશન આપતા હોય છે, અવારનવાર આ આપણે જોતા આવ્યા છીએ, પણ દહેજની ફરિયાદ ના છૂટકે થતી હોય છે. પોઈન્ટ ઓફ નો રિટર્નની જ્યારે સ્થિતિ પેદા થાય ત્યારે જ દહેજની ફરિયાદ ઊભી થાય છે. લગ્ન જીવનના ઘણી વખત પાંચ પાંચ દસ દસ ને પંદર પંદર વીસ વીસ વર્ષ વીતી ગયા પછી દહેજની ફરિયાદ થાય છે. એટલે ક્યારેક આ બહુ સંવેદનશીલ એવો મુદ્દો છે દહેજનો, કે સામાન્ય રીતે કોઈ સ્ત્રી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવા માટે તૈયાર થતી નથી, સામાન્ય રીતે અદાલતમાં જવા નથી માગતી, સામાન્ય રીતે પોતાનું ઘર સંભાળીને બેસી રહ્યો, ઘર તૂટતું અટકાવવા માટે કેટલું સહન કરવું પડે તો પણ સહન કરવાની એની માનસિકતા હોય છે. કાયદાઓ આપણે ઘડીએ છીએ, પરંતુ કાયદાઓ આવી પરિણીતાઓની દેજ અંગેની ફરિયાદ, એટલે મને હું મારું એમ ઓબ્ઝર્વેશન છે કે માઠ 10% ફરિયાદો પોલીસ સ્ટેશન સુધી કે અદાલતો સુધી જતી હશે. એક મહિલા એક્ટિવિસ્ટ તરીકે, સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે, હાઈકોર્ટના એજીપી તરીકે આપનું ઓબ્ઝર્વેશન શું છે? આપની વાત બિલકુલ સાચી છે. આપણે જે સમાજની રચના છે એમાં સમાજમાં એમ કહેવામાં આવ્યું છે કે છોકરી એટલે પારકી થાપણ, દીકરી એટલે પારકી થાપણ, અને તારી અર્થી ઉઠે ત્યારે તારે સાસરાની ઘરની બહાર પગ મૂકવો. એનો અર્થ એ થયો કે તારે ગમે તે દુઃખ હોય તારે સાસરે સહન કરવા. આવા સંજોગોમાં દીકરીનું લગ્ન જીવન બચાવવા જ્યારે દહેજ માંગવામાં આવે છે, હું એક બહુ જ એક સાદો દાખલો આપું છું. એમ કહેવામાં આવે કે બેટા તારે આપણા ઘરમાં સ્ટીલના વાસણો બહુ છે, સ્ટીલના વાસણો લાવવા નહીં. સીધી એક વસ્તુ થાય છે કે સ્ટીલના વાસણો ન લાવવા એટલે ચાંદીની પૂરત લાવવી. ઇનડાયરેક્ટ દહેજ થયો, પણ આ વસ્તુ કેટલા માતા પિતા સમજે છે? સારું ઘર મળે છે ને, કશો વાંધો નહીં, આપણે દઈ દો. એટલે તમે જે કહો છો, મારા હિસાબે 5% તમારી વાત સાથે બિલકુલ સહમત છું કે 5% કેસ જ પોલીસ સ્ટેશને જાય છે. બહુ જ જુજ કેસો આ પ્રકારે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે, અદાલતો સુધી પહોંચે છે. મેઘાજી, લગ્નના ફેરા જે ફરવામાં આવે છે, મારે આપની પાસેથી જવાબ જોઈએ છે, કેટલા ફેરા ફરવામાં આવે છે? 7 ફેરા. અને છેલ્લો ફેરો સ્ત્રી આગળ આવે છે અને પુરુષ એટલે એનો પતિ એ પાછળ જાય છે. એટલે આપત્તિના સમયમાં બધી આપત્તિ અથવા તો મોત પણ આવે તો પહેલું હું સ્વીકારીશ. આ જાતની એક સામાજિક વ્યવસ્થા સ્ત્રીને પહેલેથી જેમ કે તારે તો સહન જ કરવાનું છે, પતિનું મોત આવે તો તારે આગળ થવાનું છે, મુશ્કેલી આવે તો તારે આગળ થવાનું છે, એટલે જન્મે છે ત્યાંથી અને મૃત્યુ પામે ત્યારે પણ. મેઘાજી, ચુંદડી એની પિયર પક્ષની આવે છે, આ આપણી સમાજ વ્યવસ્થા આના માટે જવાબદાર છે? આપણી સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારવાની જરૂર છે. હવે જેમના લગ્ન થઈ ગયા છે એ નહીં, પણ હવે જે લોકો આ સમાજમાં અને જે લોકોના સંપર્કમાં છે એ લોકો આ પ્રકારની એક જાગૃતિ બતાવે એ જરૂરી છે કે નહીં? બહુ સિમ્પલ કહેવા માગું છું, દહેજ 3 વખતે મંગાય છે. સગાઈ વખતે મંગાય છે, લગ્ન વખતે મંગાય છે અને લગ્ન પછી મંગાય છે. જ્યારે સગાઈ વખતે દહેજની વાત થાય ત્યાંથી જાગ્યા ત્યાંથી સવાર ત્યાંથી જ તમે ના પાડી દો કે ભાઈ મારે એવા છોકરા જોડે લગ્ન નથી કરવા કે જે દહેજના પૈસા ઉપર જીવવા માંગે છે, નહીં કે પોતાના સેલ્ફ કોન્ફિડન્સ ઉપર કે પોતાની જાત કમાઈ ઉપર. રુજનજી, આ વાત સાથે જ્યારે એમને વાત કરી છે ત્યારે સામાન્ય રીતે શરૂઆતમાં એ રંગ બતાવતો નથી હોતો, પણ લગ્ન થઈ ગયા પછી રંગ બતાવે ત્યારે ક્યાં જવું? 7 ફેરા ફરે છે, ત્યારે ફેરામાં એવું બી છે કે પતિએ પત્નીને પ્રોટેક્શન આપવાનું છે, રક્ષા કરવાની છે, બધું એમને સાચવવાની છે, ધ્યાન રાખવાનું છે. એટલે 7 ફેરામાં એક આવી ઘણો ઇમ્પોર્ટન્ટ ફેરો છે જે આપણે બધા ભૂલી જઈએ છીએ, પતિઓ ભૂલી જાય છે. પગલે 40, પતિના પગલે 40 વ્રત બધી સ્ત્રીઓ કરે અને એને આશીર્વાદ અપાય, અખંડ સૌભાગ્યવતી, એટલે તારું આયુષ્ય નહીં પણ તારા પતિનું આયુષ્ય. હું બ્રાહ્મણ છું એટલે આ બાબતમાં હું ઘણું બધું કહી શકું એમ છું. આપ એ મુદ્દો કહો સુજાનજી કે લગ્ન પછી કોઈ વ્યક્તિ પોતાની
આખી માનસિકતા બદલી નાખે અને એ લાલચુ બની જાય, પછી એ પોતાનો રંગ બતાવે, ત્યારે આવે આવે દૂસરને કેવી રીતે રોકવું? આમાં લગ્ન પછી એ કઈ રીતે બદલાય છે એમાં બે અલગ પોઈન્ટ છે. એક તો પેલા સાસુ સસરા ચડાવે કે તને વધારે પૈસા મળતો, તું ભણેલો ગણેલો છે, તે આ છોકરીને કેમ લગ્ન કર્યું. એને મેન્ટલ, ઘણી વાર હસબન્ડ બિચારો સારો હોય પણ પેલા મેન્ટલ ટોર્ચર કરી દે. પછી બીકોઝ ઓફ ઇકોનોમિકલ કન્ડિશન, રિસેશન લો કે એન્વાયરમેન્ટલ કન્ડિશન લો કે જે બી લો, એટલે એ હજી વધારે સહન કરે. અને પછી એને આજુબાજુવાળા બી બોલવા લાગે કે અરે તને તો બહુ સારું ઘર મળે, તો તું આ ક્યાં લાવ્યો, ચાલ તેની પાસે પૈસા માંગ. એટલે એક ઇસ્યુ એ છે. બીજો ઓબ્વિયસ ઇસ્યુ છે કે પતિને અંદરથી થાય કે લાઈ ના ક્યાં મગજમારી છે, આપણા જે રિવાજ ચાલે છે ગામમાં બધે ચાલે છે, કોઈ આ કોઈ ફ્રેન્ડ એની વાઇફ જોડે જબરજસ્તી દહેજમાં પૈસા મંગાયા અને પેલી આપી બી દીધો હોય કઈ સારા ઘરની હોય, વોટ એવર હર થોટ ઇઝ. એટલે આ બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. અને અગર હવે તમારું ક્વેશ્ચન છે કે આવું થાય તો શું કરવું, તો મારો એટલું સિમ્પલ પોઈન્ટ છે કે આપણે આપણે સૌથી પહેલા કંઈ તોડવું નથી, ઝઘડવું નથી, કારણ કે અલ્ટિમેટલી આ સંસારને ગ્રસ્તીમાં આપણે બધાએ રહેવું છે. પણ ઇફ એઝ અ વાઇફ યુ કેન પુટ યોર ફૂટ ડાઉન કે કહેવાય કે ના આ ખોટી વાત છે, અમે મારા મેં જેટલું આલવાનું હતું મારા ઘરેથી અમારા ઘરે અમે જે રિવાજો કરવાના હતા રિવાજ પતા છે, પણ હવે આનાથી વધારે નહીં અપાય એવી તો શેસ્ટ પુટ અર ફૂટ ડાઉન. અને જોડે જોડે હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું જે બહેનો નથી કરતી ને જે આજે મારે ખાસ કહેવો છે કે નોર્મલી બહેનો સહન કરે પોતાના ઘરમાં પપ્પા મમ્મીને નાખે એ વિચારીને કોઈ આજુબાજુવાળાને નાખે. મારું એવું કહેવું છે કે બહેનને બધાને કહી દેવું જોઈએ, વડીલોને વચ્ચે નાખવા જોઈએ, બધાને કહી દેવું જોઈએ તાકી ખબર પડે કે આ દહેજના પ્રેશરો ઘરમાં ચાલુ થઈ ગયા છે. કારણ કે આપણે બહેનોને એ જ પ્રોબ્લેમ છે કે આપણે પ્રેશર કરીએ છીએ ને પછી જે ન બનવાનું બની જાય છે ને આપણે ભોગવીએ છીએ. તમને થોડા દિવસ પહેલાની જ વાત કરું, પેપરમાં એક બેન આખા બિચારા એમને પછી એમનું ડાઈંગ સ્ટેટમેન્ટ આપ્યું, આખા બિચારા જલી ગયા છે, એમને દહેજના લીધે બાળી નાખ્યા છે અને ડાઈંગ સ્ટેટમેન્ટ વિડીયો પર કેમેરા પર લેવા આવ્યું કે એમના સાસુ સસરા બધા મળીને એમને જલાઈ દીધા. આ પોઈન્ટ એટલે આવ્યો કારણ કે ચૂપ બેઠા, એ બોલ્યા નહીં, એમને સહન કર્યું. એટલે મારા આજે કેવું છે કે તમે જેટલું સહન કરશો દુનિયાનો રિવાજ છે, જેટલું તમે દબશો દબાશે. એટલે બેટર છે કે તમે બીજી ચિંતા ના કરો કે મારા 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 ભવિષ્યનું શું થશે, મારા મમ્મી પપ્પાનું શું થશે, એ મારા છોકરા છૈયાનું થશે, એની ચિંતા ના કરો. કારણ કે તમે મરી જશો આવી તો એ લોકોનું તમે યુ આર નોટ ગોઈંગ ટુ પ્રોટેક્ટ ધેમ. એના કરતા યુ શુડ લીવ અ ડિગ્નિફાઈડ લાઈફ એન્ડ લિવિંગ અ ડિગ્નિફાઈડ લાઈફ. અગેન રિપીટ કે આપણે કંઈ ઝઘડા નથી કરવા, પણ બધા કુટુંબોને ભેગા કરી લો અને કુટુંબો બે છોકરાને આ સાસુ સસરાને જે બી સલાહ આપે એ સાચું છે. અહીંયા હું એક વાત ખાસ કહેવા માંગુ છું કે તમે ડિગ્નિફાઈડ લાઈફની જ્યારે વાત કરો છો, પહેલી વસ્તુ કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે. કાયદાનું જ્ઞાન એટલે સામાન્ય કે દહેજ લેવું દહેજ માંગવું બંને ગુનો છે, એની સાથે સાથે તમે પોતાના સેલ્ફ પગ પર હોવા, જેટલી સ્ત્રી પગ પર હશે એટલા આપઘાતના બનાવ ઓછા થશે. કારણ કે તે સેલ્ફ છે એટલે એના હસબન્ડને કહી શકશે કે ભાઈ તારે દહેજ જોઈએ છે, તું તારી જાતે કમા, હું દહેજ નહીં આપું, ના હું મારી કમાણીમાંથી એક પૈસો આપીશ. આ બહુ મુદ્દાની વાત કરી મેઘાજી આપે કે કોઈ પણ સ્ત્રીએ પોતે જ પોતાના પગ ઉપર ઊભા રહેવું પડે અને તો જ એ સેલ્ફ એ પોતાની જાત ઉપર જોઈએ, એ કોઈના પર ડિપેન્ડન્સ નહીં હોય તો 100% એ આવી બાબતો પછી બચી શકશે થોડી ઘણી. પણ હાર્દિકભાઈ પણ હાજર છે, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે. હાર્દિકભાઈ, સામાન્ય રીતે 5-10% કેસો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે એ વાત સાથે મેઘાજી પણ સંમત થયા છે. ભાગ્યે જ કેસો પોલીસ સ્ટેશન સુધી, એટલે બહુ જ એક પોઈન્ટ ઓફ નો રિટર્નનો માર્ગ આવે ત્યારે જ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. આમાંથી ખોટી ફરિયાદ થતી હોય દેજની, એવું પણ બનતું હોય છે, ક્યાંક વાંખું પડ્યું હોય, ક્યાંક એવું પણ બને કે દીકરી એસીમાં જ રહેવા ટેવાયેલી હોય પિયરમાં અને સુખી પરિવાર હોય અને જબરજસ્તીથી પંખાના બદલે એસી આપે સાસુ સસરા, એમાં બિચારો દહેજમાં ચક્કરમાં પણ આવી જાય, જ્યારે ઝઘડો થાય ત્યારે એને દહેજમાં ખપાવી દેવામાં આવે, તો જવું ક્યાં? આપનું શું માનવું છે હાર્દિકભાઈ?